welcome to my YouTube maybe last video. In હવે આ વિડીયો ની અંદર હું પાછા છેલ્લો વિડીયો છે કદાચ મારો, એટલે આ બધા લોકોને લઈ રહ્યો છું, બરાબર છે? એક્ચ્યુઅલી અપને તો અપને હોતે હે, બરાબર છે? અને બોલો, મારા મોબાઈલ પર આ માણસે જોઈ શકો છો તમે, બેગ નાખી દીધી છે, બરાબર છે? વાહ, જો કેટલી હસતી હસતી કહે છે કે જા બલા જાય અહીંથી તો શાંતિ. ઓકે કરો, બીજી બેગ હવે મારી પેક થઈ રહી છે અત્યારે. ઓ માય ગોડ, પેસાઈ પેસા. વાહ, સો ભાઈ પેકિંગ ચાલુ છે અત્યારે. તને તો કહ્યું છે ને, જો ધંધો તે મારો હરકો સાચ્યો નહીં ને તો બૈડા ફાડી નાખું તારા હું, સમજ્યો? કેવાનો મતલબ હું નથી, વાત ખોટી જ મારી. ચાલશે, હવે ગરીબ ને રૂમાલ તો જૂના ચાલશે, બરાબર. વ્લોગ છેક સુધી જોજો, શું કરું છું, ક્યાં જઉં છું, ક્યાં જવાનું છું, બધું તમને આ વ્લોગ ના એન્ડ માં જ ખબર પડશે. સો આ વ્લોગ ને તમારે છેક સુધી જોવાનું છે. તને એક વસ્તુ ખબર, આ સરપ્રાઈઝ જેમ ગાઈઝ માટે છે ને એમ બીજા કોના માટે છે? મે ઘર ના હોન કોઈ નથી કીધું હજુ, માર મમ્મી ની લખોલા દી સા તો ખબર છે, વિઝા બોલતી બાય કે હે ના વિઝા, આ ખાલી એક કિશન અમાર લોકો દિવાળી પછી કાક જવાનું છે ને, તા કે કેતો તો વિઝા ને, એટલે હું કરે છે વિઝા કરે કરે ગાલ આવશે, આવડી તો કોણ નહીં લાગે મને આવશે. કાલે થઈ જવાનું છે, જયારે તમે બ્લોગ જોઈ લીધો હશે ત્યારે તો બધા કાંડ થઈ ચુક્યા હશે ઓલરેડી. ઓકે ભાઈ, જોઈએ છે કાલે. ના ગાળો પણ બધી મારે સાંભળવી પડશે, મને બીજા કોઈ ની તકલીફ નહીં, ફેમિલી વાળા નહીં બોલે, ફ્રેન્ડ લોકો કે ગયો ક્યાંય, ખોટો સિક્કો ખોટો સિક્કો ખોટો સિક્કો. અરે કહેના ક્યા ચાહતે હો, વાહ, આવતો રે મા ભાઈ, અરે શબ્દ તો કે તાર ભાઈ માટે એક શાયરી તો કે, બધા જૂના મને ફોન કરીને કે અમારો ખોટો સિક્કો ગયો ક્યાં પાછો, એક શાયરી તો કે, એ ગાયલ એક શાયરી તો કે, ગમે ઈ જાય છે, હવે તે જાય છે ને, હવે ગમને કેટલા દિવસે તે બોલાવ્યો નતો, હવે માર કેવા કરી નાખો ગાયજીસ ને વાત. સોચતી થી કે મેં તો રાની બનુંગી, કેસે ક્યા બન ગઈ દેખતે દેખતે. ગાયજીસ સ્ટાર વોર્સ થાર, ઓલરેડી થઈ ગયું છે લેટ, હું નથી એલારામ મેં દગો દીધો, આવો બધો દગો હોય, આપે છે પણ એલારામ નો આપવો જોઈએ, આવો દગો હોય
આવું લેટ ના ચાલે ને એકચ્યુઅલી. હા ખોટી વાત છે આ બધી. હા ધંધો કરાતો હશે. આ તો તકલીફમાં મૂકી જવાય ભાઈ. હા મૂકી દે હાલ. ઓકે કઈ નઈ ખાલી. તો ફાઇનલી મેં પહોંચ ગયા એરપોર્ટ. હિન્દી બોલે જાય. તો ફાઇનલી બાય બાય. ચલો બાય 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 બાય. ઓલું પ્લેન હોય ને એમાં છે ને બારી ખોલતો નહીં, હાથ બહાર નો નાખતો, અને કોઈ કઈ આપે ને તો ખાવાનું. બિસ્કિટ નહીં ખાવ? બિસ્કિટ નહીં, ચોકલેટ. ઓકે ચલો બાય 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 બાય. ઓકે ડન 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 બાય બાય. જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ ફાઇનલી ચલો વી આર ગોઈંગ સમવેર. ક્યાં કેમ શું કામ જઈ રહ્યો છું એના માટે તમારે સ્ટે ટ્યુન બન્યા રહેવું પડશે આ વ્લોગની અંદર છેલ્લા સુધી, તો જ તમને ખ્યાલ આવશે કે હું ક્યાં જઈ રહ્યો છું. ઓકે સો આ વ્લોગની અંદર બન્યા રહેજો, તો જ તમને મજા આવવાની છે કે હું ક્યાં જઉં છું ને બધી વસ્તુ તમને બતાવવાનું છું. અત્યારે આવી ગયો છું હું લાઇનની અંદર સ્પાઇસ ગેટની. તો લેટ્સ ગો, પહેલાં ચેકિંગ કરાવી લઈએ પછી આગળ વધીએ. તો યસ ગાઈઝ ફાઇનલી હા ઇમિગ્રેશન માટે જઈ રહ્યો છું અને બોર્ડિંગ મારું થઈ ગયું છે ઓલરેડી, એટલે હું જઉં છું અત્યારે ત્યાં ઇમિગ્રેશન માટે ને પછી ડેસ્ટિનેશન એન્ડ ઓલ યુ નો. ચલો કિસ્મત સારું છે ઇમિગ્રેશનની અંદર લાઈન જ નથી, ફટાફટ ખતમ લાઈન. લેટ્સ ગો. સો ઇમિગ્રેશન થઈ ગયું છે, ડન. ગેટ નંબર છે આપણો 3. સો આપણે જઈ રહ્યા છીએ નોટ ફોર શોપિંગ ભાઈ. શોપિંગ નહીં કરવાની થતી આપણે એકચ્યુઅલી અત્યારે આપણે જઈએ છીએ આપણા ગેટ બાજુ. હવે તને યાદ છે મને આ ગેટ? યાદ છે આ ગેટ અને આ સીડી મને યાદ છે. ત્યારે આ બધું નહોતું, જ્યારે એક સમય માટે હું ફરી અહીંયાથી ગયો એ જ સીડી આજે મને ફરી 5 વર્ષ પછી 7-5-6 વર્ષ પછી મને મળી છે. બધા લોકો ત્યાં ઊભા ઊભા જોતા હતા લાસ્ટ ટાઈમ. આ ટાઈમ બધાને મોકલી દીધા છે ભાઈ, તો જાઓ વાંધો નહીં. ઓકે એકચ્યુઅલી સવારમાં થઈ ગયું તમારા લોકોને લેટ, એટલા માટે ચા પીવાનું ત્યાંના સેટિંગ આવ્યું એટલે ચા પીવાનું સેટિંગ કર્યું. અહીંયા ગઈકાલે હું લવલી લડતો હતો સાલા ડફોળ, એક ગોલ્ડની થેલી લઈને ચા બનાવીને ઘેર પીને જવાય, બહાર જઈને ના પીવાય. અત્યારે 150 રૂપિયાની ચા લીધી છે અને ગાર્લિક બ્રેડ લીધી છે ભાઈ. ચા નાસ્તો કરી જઈએ, ઇન્ડિયાનો છેલ્લો છેલ્લો ચા નાસ્તો કરી લઈએ એટલે શું ત્યાં યાદ તો બહુ જ આવે, પણ આ બધું ચાલશે. હવે થોડો સમયની ખામોશી છે, ફિર હમારા દોર આયેગા, લોગો કા વક્ત બદલતા હૈ, હમારા જમાના આયેગા હે. સો એરપોર્ટ ખાલી છે એટલે સારું છે, ભીડ નથી. જોઈએ છીએ શું થાય છે. ચા પી લઈએ, શાંતિથી નાસ્તો કરી લઈશું પછી જઈશું. સો ફાઇનલી આપણો નાસ્તો આવી ગયો છે, ગાર્લિક બ્રેડ, ચાય, પાણીની બોટલ ઓર સુગર એન્ડ ઓલ યુ નો. સુગર તો જોઈશે થોડી આપણે વધારે, એના વગર ચા ભાવે નહીં. ગુજરાતી ક્યાંક બહાર જાય એટલે સૌથી મોટી તકલીફ એને આવે ચાની, બરાબર. એરપોર્ટની છેલ્લી છેલ્લી ચા પીવી બહુ જરૂરી છે એટલે પહેલાં નાસ્તો મંગાવ્યો તો ખાઈ લઈ, કેમ કે સવારમાં થઈ ગયું હતું લેટ એટલે કશું પીવા ખાવા મળ્યું નથી. ઓકે સો ફાઇનલી ડિપાર્ચર ટાઈમ. પબ્લિક જઈ રહ્યું છે પણ 16-32 નંબરની સીટો છે, આપણી સીટ અલગ છે. તો આપણે વેઇટ કરવાનો જે આપણો ટાઈમ આવે એનો ટેક માય ટર્ન. સો ફાઇનલી ચલો બધા ઓન બોર્ડિંગ. એકચ્યુઅલી રેડી, ફ્લાઇટ રેડી છે. કાચવાચ સાફ કરવા કીધું છે પેલા કન્ડક્ટરને, તમે વ્યવસ્થિત સાફ કરી દેજો. જો ડ્રાઈવર ઉડાડવા માટે પાયલટને તકલીફ પડવી જોઈએ નહીં, બરાબર છે. કોઈ કરતાં કોઈ જાતની એમ હરખું દેખાવું જોઈએ બધું ઉપર, ધૂંધળું ધૂંધળું ના થઈ જાય એના માટે બધું કઈ દીધું બધું રેડી કરી રાખે છે. સો ચલો લેટ્સ ગો, ઇટ્સ ફાઇનલ કોલ. આટલા હોય ને એટલે ઠંડી બધી છે, ઇન્ડિગોમાં નહીં જવાનું આપણે બીજા. તો ફાઇનલી સીટ મળી ગઈ છે આપણને. પહેલી વાર જાઓ છો બા? એ બંધ કરી દઈશું. ક્યાંના છો? અમદાવાદ. અમદાવાદ પ્રોપર?
કે મહેસાણા? ક્યાં નામ? મહેસાણા. કયું ગામ? નંદાસણ. લીંબોદરા. બરાબર બરાબર. રેડી બાઉ સાથે મુસાફરી છે મારી 3 કલાક. ક્યાં જે ઉડાન ભરવા માટે તમે અમને પસંદ કર્યા છે, અમે આશા કરીએ છીએ કે તમારી ઉડાન સુખદ રહે અને પરિવાર જલ્દી તમારી સાથે. ફાઈનલી ગાઈઝ હું આવી ગયો છું. હજી તમને નહીં કહું, થોડીક વાર લાગશે બધું કહેવા માટે મારે તમને કે હું હકીકતમાં ક્યાં છું, કહીશ 100%. તો ટાઈમ લાગશે એના માટે, તમારે રાહ જોવી પડશે. બટ ફાઈનલી પહોંચી ગયો છું. આની ઉપર જે ચાલવાની મજા છે ને એ અલગ છે, કેમ કે એ ચાલ્યા કરે હું ચાલ્યા કરું, એટલે બંને ડબલ સ્પીડમાં ચાલે. આવું બધે હોવું જોઈએ એમ નહીં, બધે મતલબ બધે એમ, એવું નહીં ખાલી એરપોર્ટ ઉપર, બધી જગ્યાએ બહુ મજા આવે એમ. ચાલવામાં તમને થાક જ ના લાગે. અંબાજી આવો તો કેટલો વહેલો પહોંચો તું? કરતી ના મેં છૂટી બાદ. ચલો ભાઈ ફાઇનલી એરાઈવડ. આપણા માટે જ રેડી હતી ગાડી. તો ડ્રાઈવર ચા પીવા ગયો છે એકચ્યુઅલી, એટલે પછી મેં કીધું વાંધો નહીં હું ચાલતો જતો રહું એમ, બરાબર. એટલે મેં પકડી ચાલતી એકચ્યુઅલીમાં. લેટ્સ ગો એમ, યુ નો આપણે અત્યારે જવાનું થાય છે એકચ્યુઅલીમાં. ઓકે લેટ્સ ગો. એન્ડ ચીરીઝ એન્ડ ઓલ, લુક ચીરીઝ એન્ડ ઓલ બુરિયાસ. એહે રહા નહીં જાતા, તડપ હી એસી હૈ ના. નહીં નહીં, સોકે સોકે સોકે. આલો તો કઈ કઈક અલગ છે. એકચ્યુઅલી મેટ્રોમાં જઈ રહ્યા છે બેગ લેવા માટે. ચાલતા જઈએ મેટ્રો જાય છે બેગ. ફાઇનલ ઇમિગ્રેશન થઈ ગયું છે ખતમ, બધા જઈ રહ્યા છે આગળ. હું પણ જઈ રહ્યો છું બેગ લેવા માટે મારી. ફટાફટ જઈએ, કારણ કે ક્યાંય લખ્યું નથી કે કયા નંબર પર બીજો ગેટ છે કે જ્યાં તમારી બેગ આવી ગઈ હશે. આ તકલીફ છે એક બીજી કન્ટ્રીઓ. આપણે રહ્યા ગુજરાતી, એટલે આપણે તો બધું ગોતવાનું ગુજરાતીમાં. કશો વાંધો નહીં ભાઈ, ચલો ઇંગ્લિશ ઇંગ્લિશ છે. ચલો લેટ્સ ગો. સો અહીંયા છે બીજો નંબરની કહેવાય ચેન, અને અહીંયા આવશે મારી બેગ. સો મારે રાહ જોવાની છે મારી બેગ્સ માટે. મે બી આવીને જતી રહી હોય પાછી ફરી ફરીને ક્યારે આવી રહેશે. તો જ્યાં સુધી જ્યાં હોય ત્યાં સુધી આપણે અહીંયા એકચ્યુઅલીમાં વેઇટ કરવાનું થાય છે. બેગ્સ અમારી આવે એની રાહ બધા જોવે છે. ઓકે સો ફાઇનલી વિરામ્સ કલેક્ટ કરી દીધા છે અમુક રૂપિયાના, કેમ કે એ બહુ જ જરૂરી છે. સો લેટ્સ ગો, હવે આપણે જઈશું ફાઇનલી. નાવ ઇટ્સ ટેક્સી ટાઈમ. ટેક્સી બુક કરી અને આપણે જવાનું છે હોટેલ. સો લેટ્સ ગો. ફાઇનલી ટેક્સી મળી ગઈ છે અને હવે આપણે જઈશું આપણી હોટેલ. અને ભાઈ સાહેબ ક્યાં નજારા હે ભાઈ, બહુ હેવી બહુ હેવી. ઓકે સો લેટ્સ ગો. મને
ડન છે, ચલો ચલો ઓકે કરો. ને ભૂલી ગયો હું, ઓકે ફોર માય લેટ્સ ગો. લીધું મેં જે કરીશું જસ્ટ હોટલ. આ છે આપણી હોટલ જેમાં આપણે રહેવાનું છે. મારે જોડે ફોર્મ ફોર્મમાં ઇંગ્લિશ બોલવાનું આવી ગયું. હું ધીબા છું, મારે જવાનું આ બાજુ અને અંદર કરે પેલી બાજુ બાજુ છે મારી બધી રૂમ્સ. સો ઓકે છે મારી રૂમ અને રેડી ચેન્જ વેન્જ કરી લઈશું અને પછી આપણે નીકળીશું થોડા ફ્રેશ થઈ જઈએ એટલે. બરાબર, મોબાઈલમાં ચાર્જ નથી. બધા હેરાન થઈ ગયા હતા કે ભાઈ પહોંચ્યો કે નહીં, મારા ફોન નહોતા લાગતા અને એકચ્યુઅલી આવું બધું થઈ રહ્યું એટલે બધા હેરાન પરેશાન થઈ ગયા હતા કે ભાઈ પહોંચ્યો કે નથી પહોંચ્યો, આના ફોન કેમ નથી લાગતા. તે ભાઈ મને એરપોર્ટ પર લેવા આવ્યા હતા, હું ડાયરેક્ટ અહીંયા હોટલે પહોંચી ગયો. બટ ભાઈ તમને ખબર છે ને કે મેટ્રોમાં બેસીને પછી હું ગયો બેગ્સ લેવા, બેગ્સ લઈને પછી પાછું ઇમિગ્રેશન્સને ઓલ બધું બતાવ્યું અને અત્યારે ફાઇનલી હું હોટેલમાં છું. સો બન્યા રહેજો, બધું જાણવા મળશે ધીમે 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 ધીમે. જગ્યા વિશે શું છે શું નહીં, તમારા માટે તો બધું બહુ હેવી છે. નહીં કે યાર આ કેમ ગયો છે ને ક્યાં ગયો છે, આવું બધું ઇન્શોર્ટ ચાલ્યા કરશે. સો વ્લોગ જોતા રહેજો 3-4 દિવસ માટે, તો તમને જે મજા આવવાની છે ને સ્ટાર્ટિંગના બહુ મજા આવશે. કેમકે મારા માટે બધું નવું હશે 3-4 દિવસ એટલે નવા એક્સપિરિયન્સ કરતા રહીશું. અને વાહ, આ સનલાઇટની મજા છે ફોરેનમાં ભાઈ, આ જ સનલાઇટની મજા છે એકચ્યુઅલી, યુ નો એકચ્યુઅલી એન ઓલ. હે ફાઇનલી ભાઈ મારા મિત્ર આવી ગયા છે મલયભાઈ લેવા માટે. હવે અમે લોકો જઈએ છીએ બહાર કંઈક જમીશું શાંતિથી. હે ભાઈ આખો દિવસ જોડે ફરશું. હવે ચલો ભાઈ બતાવીએ તમને દુબઈ. આજે દુબઈ નો મસાલા પાપડ છે ભાઈ, અને સ્ટારબક્સ ની કોફી આવે ને એવી અહીંયા છાસ આવે. આ બધા છાસ વાળા હશે એ બધા સ્ટારબક્સ ની જેમ છાસ કોફી પીવો ને અમે છાસ પીએ દુબઈમાં. મલયભાઈ અમે આવી ગયા છીએ મીના બજાર. મલયભાઈ ને બંને ગયા બધું છે, પરફ્યુમ્સ ને મોબાઈલ ની શોપ્સ ને બધું. એટલે બધું માર્કેટ માર્કેટ ફરીએ ભાઈ કે શું છે દુબઈ નું માર્કેટ, કેવું છે દુબઈ નું માર્કેટ જોઈશું. એટલે ખ્યાલ આવશે આપણને કે શું છે આ બધા માર્કેટ ની અંદર. મોબાઈલો લાગે છે જોરદાર રીતે હેવી. આ ગાડી લેવાની થાય છે આપણે મલયભાઈ? હા એ ગાડી કોઈને બેસાડવાની જફા નહીં. આ સ્કૂટર પાછળ એક ટાયર આમ સમજે કે આગળ એક આલ્યું હોય તો સમજે, પણ આમ આલ્યું પાછળ એક ને આગળ બે. એ રીતે ચલાવવાની ખાતી હોય, હેવી હેવી વસ્તુઓ કાઢે છે પબ્લિક અત્યારે આજકાલ માર્કેટમાં. પણ આમ ફરે એવું લાગે છે કે ઇન્ડિયામાં ફરું છું ક્યાંક, જ્યાં ને ત્યાં શાંતિથી મોજ મસ્તી. મીના બજાર ને મીના બજારમાં ફરીએ છીએ અમે, બધું જોઈએ છીએ ભાઈ કેવું છે બજાર એકચ્યુઅલી શું છે બજારમાં. અરે બધા બહુ ગુજરાતી ને હિન્દી 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 ગુજરાતી જ બોલ્યા રાખે બધા, એટલે વાંધો નહીં એવું ના લાગે કે તમે બહાર આવી ગયા છો. ચાલે ચાલી ખેલ ચાલી ગયો ભાઈ એકચ્યુઅલીમાં. બરાબર છે બ્રો, હેવી રાઇડિંગ કરી રહ્યો છે પેલો. જો આપણે પિક્ચરોમાં જ જોયું હતું બધું, જે ચલાવે બહુ હેવી ચલાવે છે એક્ચ્યુઅલીમાં. ખાઈ રહી છે તમને એ છે દુબઈની ફેમસ ફ્રેમ. મને અત્યારે ખબર પડી કે એમાં અંદર થઈને જવાય બી છે ને પેલી બાજુ ઉતરાય પણ છે. મલયભાઈએ કહ્યું ત્યારે ખ્યાલ આવ્યો. આમની નજરો કરો ને એમ, કેટલી ઊંચી ઊંચી બિલ્ડિંગો છે આ દુબઈની. આ હેવી કામકાજ છે ભાઈ, અહીંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત નહીં થાય એવી ભાઈ. જો તમે ખાલી આવું ક્યાંક આપણે હોય ને તો આપણે ફોટા પાડી પાડીને ના જપીએ ભાઈ, દુબઈ એ ના આવીએ. એ છે પાછળ દેખાય છે બુર્જ ખલીફા, અહીંયા દેખાય આઈ રહ્યું બુર્જ ખલીફા. હવે જઈ તો એ બાજુ જ રહ્યા છીએ અત્યારે એકચ્યુઅલી. સાબ બાપ જગ્યા છે, ક્લાસ ક્લાસ કહી શકો તમે, ક્લાસ ક્લાસથી પણ આગળ કંઈ કહેવાતું હોય તો તમે એ કહી શકો, પણ છે બહુ હેવી. ઇન શોર્ટ સાચું કહું તો એકલું તો ના જવાય, ખોટું નહીં કહું જરાય. રીઝન એમ છે કે આવા લોકેશન્સ પર જો તમારા ફોટોસ ના પડે
તો એ લોકેશન શું કામના? એકચ્યુઅલી જો તમારી રીલ્સ ના બને તો એ લોકેશન શું કામના? આવા બધા લોકેશન હોય, આવો સન હોય, ભાઈ આવી મને મને કોઈક સારો શૂટર સાથે મળી ગયો હોય ને, એટલે પછી ત્યાં પછી વાત હોય નહીં બીજી ચાર્જ, તમને ખબર છે આ બધી વસ્તુ બરાબર. સો હંમેશા દુબઈ આવવું, અને એકલા નહીં આવવું, એકચ્યુઅલીમાં કોઈકની સાથે જ આવવું, એ જે પણ સારા ફોટા પાડી શકે એને જ લઈને આવવું, પહેલી તો વાત જ એ બરાબર. આ લોકોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ને એટલા જોરદાર છે ને ભાઈ કે જોઈને જીવ બળે છે કે કેમ આવું આપણા ત્યાં નથી. એમ જો આવું આપણા ત્યાં હોય ને ભાઈ આ રીતની બિલ્ડિંગ્સ ને એમને બધા, મેં આમ ટાઈમરો કરીને ફોટા પાડ્યા છે એકચ્યુઅલીમાં. પણ એક ભાઈ હતા બહુ સારા, ત્યાં પેલા બ્લેક ટી શર્ટમાં દેખાય છે તમને, આ દેખાય છે બ્લેક ટી શર્ટમાં ભાઈ ઊભા છે, એમણે બહુ સારા એવા ફોટોસ એક બે મને ખેંચી આપ્યા છે, એટલે મૂકીશું આપણે, અપલોડ કરીશું, એનો કોઈ વાંધો છે નહીં. પણ જો બહુ જ સારા ફોટા પાડવા હોય તો તમારે કોઈ વ્યવસ્થિત વ્યક્તિને લઈને આવો બહુ જ જરૂરી છે. ઓકે, વોટ ઇટ તમે એક ડખો મારે થઈ ગયો છે કે ખતમ થતો નથી. મેઇન વસ્તુ એ છે કે મેં ત્યાંથી જ રોમિંગનું રિચાર્જ કરાવીને નીકળ્યો હતો કે મારે કોઈને ફોન કરવો હોય તો હું કરી શકું. ખબર નહીં સમ રીઝન્સ કે મારામાં કોલ કેમ નથી લાગતો, કે મને પોતાને નથી ખબર, એટલે હું કોઈકને બોલાવું કે ભાઈ યાર એક ફોન કરો તો ને યાર, મદદ કરો ને યાર આટલી યાર એમ, એટલે કે હા હા લો ને ભાઈ કોઈ પ્રોબ્લેમ નહીં. કે એક મુંબઈના ભાઈ હતા, એમણે મદદ કરી મારી, વાત થઈ કે ભાઈ હા હું આવું જ છું, એટલે કોઈ ટેન્શન છે નહીં. જો કે ટેન્શન જેવી તો કોઈ વાત નથી, પણ તોય ભાઈ વેઇટ કરતો હતો હું ભાઈનો, એટલે એવું જ છે. પછી આવે છે એટલે આવો. દુબઈમાં ગાળ દેવી હોય ને તો કેમ દેવાય ભાઈ? હોર્ન મારીને. કેમ કે જો આપણે હોર્ન મારો ને એટલે અમે વાળાને એમ ખબર પડી જાય કે આણે આપણને ગાળો દીધી. બાકી આટલા ટ્રાફિકમાં કોઈ હોર્ન નહીં મારતું, પણ જો કોઈક વચ્ચે ઘૂસે ને એટલે હોર્ન મારવાની, એટલે અમે વાળાને ખબર પડી જાય કે આણે મને ગાળો દીધી એમ. એટલે આવા એક કોડ વર્ડ છે દુબઈની અંદર. જો આવો આવો કોક આના જેવો હોય ને અપલખણો હમણાં વચ્ચે ઘૂસે ને તો કોક એને હમણાં ગાળો દેશે હોર્ન મારી મારીને. જો એક તો ભાઈ દઈ દીધી, અરે રે ભાઈ આવા બધા નિયમ હોય એકચ્યુઅલીમાં બરાબર. આ દુબઈ છે, અહીંયા બધું રાજાનું ચાલે, રાજા કહે એ ખરું, રાજા કરે એ ખરું. જો આ વચ્ચે ઘૂસ્યા અપલખણા નહીં દેવી ભાઈ ગાળવાનું. એક એક દીધી બે. ચલો ચલો ભાઈ જવા દો. સો આ છે ભાઈ નાઇટનું દુબઈ, કીધું તું તમને બરાબર છે. ભાઈએ પ્રોમિસ આપ્યું હતું કે નાઇટનું દુબઈ બતાવશે, એટલે સ્પેશિયલ અહીંયા ફરાઈને લાવ્યા છે કે જોઈ લો તમે નાઇટનું દુબઈ ને શું છે દુબઈનો નજારો. આય સાફ ખરેખર હો ભાઈ, આ જોઉં એટલે દિલ ખુશ થઈ જાય છે એમ, અલગ જ લાગે છે. આ બધું કંઈક હતું જ નહીં, કંઈક અલગ જ જગ્યાએ આવી ગયો ને એવું લાગે છે. આ કંઈક લાગે છે એક નંબર, વર્લ્ડ મોસ્ટ બ્યુટીફુલ બિલ્ડિંગ નો એવોર્ડ એટલે માટે મળ્યો જો તમે આખી ની ખાલી એની કારીગરી છે. હા એક નંબર છે, એક નંબર એમ ભાઈ. મેં લાઈવ જોયું છે આ બધું, તમને વિડીયોમાં જોતા તમને તો મસ્ત જ લાગતું હશે. તમે વિચારો કે હું લાઈવ જોઈ રહ્યો છું આ બધી વસ્તુ, જે જેટલી બી દેખાય છે ને આ બધી વસ્તુ હું લાઈવ જોઈ રહ્યો છું. ગજબ લાગે છે, બહુ ગજબ, સિરિયસલી આ નાઇટના દુબઈનો નજારો છે. વાહ પિંક બેબી ભાઈ સાબ, આ દુબઈની ખાસિયત છે. ગાડીઓ છે યાર, જીવ બળે છે બધી ગાડીઓ જોઈને મને અહીંયાની, ગજબનો ખરેખર માલ ગાડી હતી ભાઈ. એ હે રહા નહીં જાતા તડપી એસી, ઓ ગજબ. સો ફાઇનલી ગાઈઝ રાતના વાગી ગયા છે અહીંયા પોણા 12, પણ ઇન્ડિયાના વાગી ગયા છે 1:30, અને હવે હું પહોંચી ગયો છું રૂમ પર, ને હવે કેવું ટીંગાય છે ને બહુ મસ્ત. સો સુઈ જઈશું, થાકી ગયા છે બહુ ફર્યા. આવતીકાલે એક બીજો ધમાકો છે, એ ધમાકો જોવા માટે વ્લોગ જોવાનું ના ભૂલતા. આજનો સરપ્રાઈઝ કેવો લાગ્યો એ કમેન્ટની અંદર જણાવવાનું ના ભૂલતા. સો બાય બાય, ગુડ નાઇટ, ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય અંબિકા.